नमस्कार। धोरण 11 लेक्चर नंबर 5 अपने 26 दाखलाओ गणेता एमांथी आगळ गणीए। क्वेश्चन नंबर 27 थोड़ोक जुदो दाखलो। क्वेश्चन नंबर 27 अपने 11मा धोरणमा गाणितिक अनुमाननो सिद्धांत चेप्टर चालतो हतो, चौथा नंबरनो चेप्टर। क्वेश्चन नंबर 27 27 आपणने आम आपेलू छे कि एन एन प्लस वन एन एन प्लस वन एन प्लस फाइव ए त्रण नो गुणित छे। त्रण नो गुणित छे अथवा शू कहेवाय खबर छे के त्रण वडे विभाज्य छे एम पण आपणे कही शकीए। बराबर छे? એટલે આપણે બરાબરનું આ ધ્યાન રાખવાનું શું માગેલું તે, અને પહેલા નંબરમાં આપણે પી ઓફ એન કહીશું, તો આપણે એમ કહીએ કે પી ઓફ એન, પી ઓફ એન એટલે એન એન પ્લસ વન એન પ્લસ ફાઈવ એ ત્રણ નો ગુણિત છે। પછી લેવાનું શું આપણે? એન બિલોંગ્સ ટુ એન લેવાનું, આપણે એમ કહેવાય કે એન બિલોંગ્સ ટુ એન। પછી લખીએ કે એન ઇઝ ઇક્વલ ટુ વન લેતા, એન ઇઝ ઇક્વલ ટુ જો વન લઈએ તો કેટલા થવાના? વન, પછી વન પ્લસ વન, વન પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વન, ટુ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ, બરાબર ત્રણ નો ગુણિત। તો ધેર ફોર પી ઓફ વન સત્ય છે, આપણે એમ કહેવાય કે ધેર ફોર પી ઓફ વન સત્ય છે। બરાબર, પછી શું લખવાનું? ધારો કે પીકે સત્ય છે, પીકે સત્ય છે એટલે પી ઓફ કે, કે કે પ્લસ વન કે પ્લસ ફાઈવ એ ત્રણ નો ગુણિત છે, અને અહીં પણ કે બિલોંગ્સ ટુ એન। જો ત્રણ નો ગુણિત છે ને, ત્રણ નો ગુણિત છે એનો મતલબ એવો થયો કે 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 પ્લસ વન કે પ્લસ ફાઈવ, આમ કે કે પ્લસ વન કે પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ થાય, થ્રી એમ થાય ને, તો આ થ્રી એમ આપણને મળશે। આનું આપણે સાદરૂપ આપી દઈએ, આનું સાદરૂપ લખીએ તો કે પછી કે સ્ક્વેર પ્લસ સિક્સ કે પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ, તો કે ક્યુબ પ્લસ સિક્સ કે સ્ક્વેર પ્લસ ફાઈવ કે ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ એમ, અને ધેર ફોર કે ક્યુબ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ફાઈવ કે સ્ક્વેર માઇનસ ફાઈવ કે, આને નંબર એક આપીએ। આ કિંમત આપણે લખીએ, આપણે આગળ પણ ઉપયોગ આવે ત્યારે ફરી લખવી પડે, એના કરતા આપણે પહેલેથી લખી નાખીએ। હવે પી કૌંસમાં કે પ્લસ વન સત્ય સાબિત કરવા, હવે પી કૌંસમાં કે પ્લસ વન સત્ય સાબિત કરવા એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લેતા, જો એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લઈએ તો એલએચએસ લખવી હોય તો એમ પણ લખાય, અને એમ જો ના લખવું હોય તો આપણે કે ની જગ્યાએ કે પ્લસ વન ની કિંમતને આપણે લખીશું। તો ધેર ફોર આની જગ્યાએ કેટલા લખાય? કે પ્લસ વન, પછી અહીં કે પ્લસ વન પ્લસ વન, અને અહીં કે પ્લસ વન પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન કે પ્લસ ટુ એન્ડ કે પ્લસ સિક્સ। હવે આ જે તમને મળ્યું ને એ ત્રણ વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવાનું છે। આનું સાદુરૂપ આપણે આપીએ તો કે પ્લસ વન ને હું એમને એમ રહેવા દઉં,
तो आ केटला थवाना खबर के स्क्वेर प्लस एट के प्लस ट्वेल्व थाय बरे ने अवयव आपणने आवडशे छ दूनी बार ने बे टू के सिक्स के एट के के ने आनी साथे गुणीए प्लस वन तो इज इक्वल टू के क्यूब एट के स्क्वेर ट्वेल्व के स्क्वेर एट के प्लस ट्वेल्व तो के क्यूब प्लस नाइन के स्क्वेर वीस के અને બાર જો હવે આ કે ક્યુબ ની જગ્યાએ એક પરથી હું કિંમત લખી દઉં જુઓ કે ક્યુબ ની કેટલી કિંમત હતી 3m માઇનસ 5k સ્ક્વેર માઇનસ 5k બરાબર છે આટલી કિંમત આપણને મળશે હા 5k સ્ક્વેર ને 3m माइनस सिक्स के स्क्वेर प्लस नाइन के स्क्वेर वीस के अने बार लखवानु एक पर थी आनु सादरूप लखीए तो थ्री एम प्लस थ्री के स्क्वेर प्लस पंदर के अने प्लस ट्वेल्व आ बधा माथी त्रण कॉमन निकल से तो एम प्लस के स्क्वेर प्लस फाइव के प्लस फोर इज इक्वल टू त्रण नो गुणित अने त्रण नो गुणित छे माटे पी कौंस में के प्लस वन सत्य छे तो देरफोर गणितीय अनुमानना सिद्धांत प्रमाणे फॉर ऑल एन बिलोंग्स टू एन पी ऑफ एन सत्य छे तो आ रीते आपणे आवो दाखलो होय तो पण आपणे गणी शकीशुं एटले जो बधा दाखला करता थोड़ो जुदो आयो हां जुदो तो आपणे आ रीते दाखलाने गणी शकीए અને ફાવે એવો છે એટલે આપણે એને યાદ પણ રાખીશું ચાલો આગળ ક્વેશ્ચન નંબર 28 ચલો ક્વેશ્ચન નંબર 28 ટુ ઇન્ટુ સેવન રેસ ટુ એન પ્લસ થ્રી ઇન્ટુ ફાઈવ રેસ ટુ એન માઇનસ ફાઈવ એ 24 વડે વિભાજ્ય છે આવડો ગણેલો એ જ રીતે દાખલો ગણવાનો છે દાખલામાં કોઈ ચેન્જ નથી तो आप लखीए टू इंटू सेवन रेस टू एन प्लस थ्री इंटू फाइव रेस टू एन माइनस फाइव ए 24 वडे विभाज्य छे एन इज इक्वल टू वन लीए वन लीए तो शू लखाय टू इंटू सेवन प्लस थ्री इंटू फाइव माइनस फाइव इज इक्वल टू केटला थवाना 14 पछी आ 15 अने ओछा पांच तो कितना था यार 24 बराबर 24 वडे विभाज्य तो p ऑफ 1 सत्य छे बराबर मैं लिखी ना कीजिए एक વખત મારે ફરી ના લખવું પડે કે ધારો કે pk સત્ય છે pk સત્ય હોય એટલે શું લખાય 2 into 7 raise to k plus 3 into 5 raise to k minus 5 એ 24 વડે વિભાજ્ય છે તો કે બિલોંગ્સ ટુ એન જો 24 વડે વિભાજ્ય છે એનો મતલબ આમ થયો 2 ઇન્ટુ 7 રેસ ટુ કે 3 ઇન્ટુ 5 રેસ ટુ કે માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 24 એમ એમ બિલોંગ્સ ટુ એન તો હવે આમાંથી 2 ઇન્ટુ 7 રેસ ટુ કે ને આપણે જો સૂત્રનો કર્તા બનાવીએ તો 24 એમ માઇનસ 3 ઇન્ટુ 5 રેસ ટુ કે પ્લસ 5
અને આને નંબર આપણે આપીશું એક. હવે પી કૌંસમાં કે પ્લસ વન સત્ય સાબિત કરવા એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વન લેતા બરાબર એન ની જગ્યાએ કે પ્લસ વન લઈએ બરાબર આમાંથી બે ચાર પદો પછી હું છોડી દે દાખલો તમારે ગણવાનો જ જાતે ટુ ઇન્ટુ સેવન રેસ ટુ કે પ્લસ વન પ્લસ થ્રી ઇન્ટુ ફાઈવ રેસ ટુ કે પ્લસ વન એન માઇનસ ફાઈવ જુઓ આ બધાનું સાદરૂપ આપણે આપીએ તો હું આમ લખું છું ટુ ઇન્ટુ સેવન રેસ ટુ કે ઇન્ટુ સેવન પ્લસ થ્રી ઇન્ટુ ફાઈવ રેસ ટુ કે ઇન્ટુ ફાઈવ એન માઇનસ ફાઈવ જો હવે પરિણામ નંબર એકમાં આપણે આ કિંમતને લખી શકીએ લખાય ને ટુ ઇન્ટુ સેવન રેસ ટુ કે તો આપણે કિંમતને આમ લખી જુઓ સેવન ઇન્ટુ ટુ ઇન્ટુ સેવન રેસ ટુ કે ની કિંમત આ રહી ચોવીસ એમ માઇનસ થ્રી ઇન્ટુ ફાઈવ રેસ ટુ કે પ્લસ ફાઈવ ઓકે પછી પ્લસ થ્રી એટલે પંદર ઇન્ટુ ફાઈવ રેસ ટુ કે પાંચ તારી પંદર માઇનસ પાંચ આનું સાદરૂપ ચોવીસ એમ અને સાત પછી આ કેટલા થવાના એકવીસ ફાઈવ રેસ ટુ કે અને આ થયા પાંત્રીસ પ્લસ પંદર ફાઈવ રેસ ટુ કે માઇનસ પાંચ બરાબર છે ખ્યાલ આવે એવો છે ને ચાલ હવે આ કેટલા થયા ચોવીસ એમ ઇન્ટુ સેવન જો આ બંનેને ભેગા કરો ને તો આટલા થવાના આ બંને માટે કેટલા થવાના પહેલા તો માઇનસ સિક્સ ઇન્ટુ ફાઈવ રેસ ટુ કે અને આ બંને પ્લસ ત્રીસ થાય બરાબર છે ચાલો તો ઇઝ ઇક્વલ ટુ ચોવીસ એમ અને આ બંનેમાંથી આપણે કોમન કાઢી શકીએ છ ને મેં છ ને કોમન કાઢ્યા તો ફાઈવ રેસ ટુ કે માઇનસ ફાઈવ થાય હવે જુઓ બરાબર હવે અહીં એન બરાબર એક માટે તો સાચું હતું ધારો કે તમે બે લો ને તો પચીસ થાય પચીસ માંથી પાંચ તમે કાઢો તો કેટલા થવાના વીસ તો આ શું થવાના ચાર વડે વિભાજ્ય ચલો પાંચ ની ત્રણ ઘાત લખો તો એકસો ને પચીસ ઓછા પાંચ એટલે કેટલા થવાના એકસો વીસ એ પણ કેવા થવાના ચાર વડે વિભાજ્ય ટૂંકમાં આખું જે પદ છે ફાઈવ રેસ ટુ કે ઇન્ટુ ફાઈવ માઇનસ ફાઈવ એ ચાર વડે વિભાજ્ય છે એટલે આપણે આને આમ પણ લખી શકીએ ચોવીસ એમ ઇન્ટુ સેવન માઇનસ સિક્સ ઇન્ટુ ફોર પી તો આપણે એમ કહેવાય કે ફાઈવ રેસ ટુ પી માઇનસ ફાઈવ એ ચાર વડે વિભાજ્ય છે આ દર વખતે ચાર વડે વિભાજ્ય થવાનું અને ચાર વડે વિભાજ્ય થાય એટલે આપણે એમ લખ્યું ફાઈવ કે માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફોર પી અને પી બિલોંગ્સ ટુ એન આને આવું લખી નાખે હવે આ છ ચાર ચોવીસ થાય તો આમાંથી કોમન કેટલા થયા તો ચોવીસ એમ ઇન્ટુ સેવન અને માઇનસ ચોવીસ પી થયા આ બંનેમાંથી ચોવીસ ને કોમન કાઢીએ તો સેવન એમ માઇનસ પી થયા ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય ચોવીસ વડે વિભાજ્ય છે તો ધેરફોર પી ઓફ કે પ્લસ વન સત્ય છે અને આ સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન પી ઓફ એન સત્ય છે બરાબર છે ચાલો નંબર આગળ લખીએ ક્વેશ્ચન નંબર આગળ ચલો ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ આ ઓગણત્રીસ નંબર જે મેં લખ્યો છે એ અસમતામાં સાબિત કરવાનું છે પહેલા જૂના કોર્સમાં અસમતાના બહુ બધા દાખલા હતા પણ હવે દાખલાઓ ઓછા થઈ ગયા છે
હવે એને આપણે ધ્યાન આમ રાખવાનું છે કે એક કરતા ત્રણ મોટા હોય પણ તમારે એક કરતા ચાર મોટા કેવા હોય તો પણ તમે કહી શકો, એટલે આની કોઈ જરૂર નથી, તો આને આના પરથી આમ પણ કહેવાય. એટલે વચ્ચેની કોઈ સંખ્યા હોય એને આપણે જતી પણ કરી શકીએ મોટો જો હોય તો, બરાબર છે? આવું આપણે મેળવીશું, આવા ઉપયોગ ત્યારે કહીશું. ગણતા તો એમ જ ગણવાનું છે, એટલે આપણે પી ઓફ એન પહેલા તો કહીશું 1 + 2 + 3 + n 1/8 2n + 1 નો સ્ક્વેર, બરાબર છે? n = 1 લેતા આ બાજુ તો કેટલા હતા 1, અને પેલી બાજુ તમે જુઓ તો શું થવાના 1 1/8 પછી 2 + 1 સ્ક્વેર એટલે કેટલા થયા 9 થયા. તો આ તો ખરેખર મોટા જ છે ને, હે? આ તો મોટા જ છે ને. આવા LHSL એવા 1 અને RHS આમ કરીને પણ અસમતા બતાવી શકો, જે સત્ય છે. અને ધેરફોર પી ઓફ 1 સત્ય છે. આ મોટો હતો તો મોટો આપણે બતાવી. ધારો કે પી કે સત્ય છે, પી કે સત્ય છે એટલે પી ઓફ કે કેટલા થયા 1 + 2 + k 1/8 2k + 1 2k + 1 અને સ્ક્વેર કે બિલોંગ્સ ટુ એન. આવું આપણે મેળવી લીધું અને આપણે નંબર આપીશું 1. અમારે બહુ નથી ગોઠવવાના જ છે પદોને, આપણી બુદ્ધિ ઉપર આધારિત છે, જલ્દી ગણાઈ જાય એમ. હવે પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય સાબિત કરવા n = k + 1 લેતા, આવું આપણે એન ની જગ્યાએ કે પ્લસ 1 ને લેવું જોઈએ. એવું ના લખવું હોય તો સત્ય સાબિત કરવા. જુઓ હવે આપણે પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય સાબિત કરવું હોય તો આપણે શું કરવું પડે 1 + 2 + 3 + k + k + 1 ઇમ્પ્લાઇઝ 1/8 2k + 1 + 1 સ્ક્વેર એટલે કે 1 + 2 + k + k + 1 1/8 અને અહીં કેટલા થવાના 2k + 3 સ્ક્વેર સાબિત કરવું પડે. જો તમારે પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય સાબિત કરવું હોય તો આવું તમારે સાબિત કરવું પડે. એની જગ્યાએ કે પ્લસ 1 અહીં લખે, અહીં પણ લખો તો આવું સાબિત થઈ જાય. તો આપણે એવું કહી શકીએ કે પી કૌંસમાં કે પ્લસ 1 સત્ય છે, બરાબર? હવે એવું સાબિત કરવા માટે આ બાજુનો ભાગ આપણે લઈ લઈએ, આ બાજુનો ભાગ આપણે લઈ લઈએ છે. હવે આ બાજુનો ભાગ આપણે લઈએ તો જુઓ, હું આમ લખું છું, અહીં આ તો સત્ય હતું જ, આ તો સત્ય હતું જ, આ બાજુ તો આપેલું જ હતું આપણને, બરાબર છે? હવે આમાંથી આપણે શું કહી શકીએ, આમ બંને બાજુ કે પ્લસ 1 ઉમેરીએ ઉમેરાય બંને બાજુ કે પ્લસ 1. જુઓ બંને બાજુ આપણે કે પ્લસ 1 ને ઉમેરીએ તો આ કેવું થવાનું 1/8 2k + 1 સ્ક્વેર + k + 1 દેખાય છે ને? હા, કે પ્લસ 1 થવાના. તો હવે આ તો એમના એમ રહેવા દો, હવે આના કરતા મોટું નથી એટલે ઇઝ ઇક્વલ ટુ લખે હું, ખબર પડે છે ને? 1/8 1/8 અને અહીં 8 નો લસાઅ લઈ લઉં છું આખા કોમન કાઢીને, એટલે કેટલા થવાના
2k plus 1 square plus 8 અને k plus 1 મે કોમન કાઢી નાખે એટલે આનું સાદો રૂપ આપણે લખીએ 1 by 8 4k square plus 4k plus 1 plus 8k plus 8 થાય તો is equal to થયા કેટલા 1 by 8 4k square 12k plus 9 so therefore 1 plus 2 plus 3 k k plus 1 1 by 8 આ કેટલા થયા ખબર છે 2k plus 3 નો સ્ક્વેર આટલા આપણને મળ્યા જો એટલા જ થઈ ગયા ને કોઈ વખતે ના થતા હોય તે એડજસ્ટ કરવાનું આવે ધેરફોર પી કૌંસમાં કે પ્લસ વન સત્ય છે અને ધેરફોર ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ફોર ઓલ એન બિલોંગ્સ ટુ એન પી ઓફ એન સત્ય છે બરાબર છે ચાલો એનાથી આગળ લખીએ થોડોક નંબર 30 નંબર આગળ લખીએ નંબર 30 चलो नंबर 30 आपेलो छे p ऑफ n पहला लखिए 2n + 7 n + 3 स्क्वायर n बिलोंग्स टू n बराबर जे આટલા હવે પહેલા n is equal to 1 લેતા n is equal to 1 લેતા જો 1 લઈએ તો શું થશે આ 2 plus 7 આ બાજુ 1 plus 3 નો સ્ક્વેર કેટલા થયા 9 અને 16 જે સત્ય છે therefore p of 1 સત્ય છે પછી ધારો કે pk સત્ય છે pk સત્ય છે એટલે p of k 2k plus 7 k plus 3 square k belongs to n હવે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવા આપણે શું સાબિત કરવું પડે સત્ય સાબિત કરવા 2 k plus 1 plus 7 k plus 1 plus 3 square એટલે કે 2k plus 9 k plus 4 square સાબિત કરવું પડે જો આપણે p કૌંસમાં k plus 1 સત્ય સાબિત કરવું હોય તો આપણે આવું સાબિત કરવું પડે હવે એવું સાબિત આપણે કેવી રીતે કરી શકીએ તો જો એવું સાબિત કરવા માટે આપણે અહીંથી જે પદ આપેલા છે એ પદને આપણે લખીશું તો હવે બરાબર ધ્યાન રાખજો 2k + 9 આના બરાબર કેટલું લખાય 2k + 7 અને + 2 હવે 2k + 7 કરતા મોટું કોણ છે k + 3 નો સ્ક્વેર એટલે આના કરતા મોટું આમ છે જો આ ધ્યાન રાખવાનું છે k + 3 નો સ્ક્વેર + 2 આ મોટા છે આના કરતા આ મોટા છે હવે એવું આપણે સાબિત લઈ લીધું હવે એનું આપણે સાદરૂપ આપીએ જો આનું સાદરૂપ હું આપું તો કેટલા લખી શકું k સ્ક્વેર + 6k + 9 + 2 તો ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર + 6k + 11 બરાબર છે
હવે આ કોઈ પણ સંખ્યા જે આપેલી છે આ કોઈ પણ સંખ્યા જે આપેલી છે એમાં હું 2k + 5 ઉમેરું આમાં જો આમાં હું કોઈ પણ સંખ્યા k બિલોંગ્સ ટુ તો n જ હતા તો n વાળી કોઈ પણ સંખ્યા ઉમેરું તો એ કેવી થવાની મોટી થશે એટલે આના કરતા મોટું હવે આમ થશે k સ્ક્વેર + 6k + 11 + 2k + 5 આના કરતા આ મોટી થઈ પણ હવે બરાબર લખાય પાછું તો કેટલા લખાય k સ્ક્વેર + 8k + 16 અને આ જે મેં લખ્યા આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ k + 4 નો સ્ક્વેર તો ધેરફોર થયા શું આના કરતા 2k + 9 એના કરતા મોટા થયા k + 4 નો સ્ક્વેર એન્ડ ધેરફોર p કૌંસમાં k + 1 સત્ય છે અને ધેરફોર ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n p ઓફ n સત્ય છે ક્વેશ્ચન નંબર 31 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + n સ્ક્વેર 2 સ્ક્વેર + 3 સ્ક્વેર + n સ્ક્વેર n ક્યુબ / 3 n બિલોંગ્સ ટુ n આ તમારે હોમવર્કમાં ગણવું અને આ દાખલો છે ને આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 7 માં આપેલો છે તો આને તમારે જાતે ગણવું ટૂંકમાં 3 અસમતાના જે મેં દાખલા ગણ્યા એને એક બે વખત વારે ઘડીએ જુઓ તો તમને ખ્યાલ આવશે કેમ કે આ જે મેં લખ્યા છે ને બરાબર છે આના કરતા આ મોટું માટે મેં લખ્યું + 2 મેર્યા પણ આના જેટલું જ આવશે સાદુરૂપ જ આપી દે એટલે અહીં આ વિનિશાની ના કરાય આ જે નિશાની લેસ દેન ના કરાય કે લેસ દેન કરો તો આના કરતા મોટું થઈ ગયું આના બરાબર છે માટે મેં આમ લખ્યું હવે આના કરતો આ સંખ્યા ઉમેરી એટલે આના કરતો આ મોટી થઈ એટલે મેં આ નિશાની લખી પણ આના બરાબર જ આવશે સાદુરૂપ જ છે એટલે એ નિશાની ના લખાય એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ અને કોઈક વખત પરીક્ષામાં લખાઈ જાય ચાલો પછી એમસીક્યુ ના હોય તો પણ આપણે આટલા દાખલાઓને અહીંથી બરાબરનું ધ્યાન રાખવાનું છે આ દાખલો તમારે ગણવાનો એટલે આપણે આ ચેપ્ટર જે હતું ચોથા નંબરનું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ ચેપ્ટર પૂર્ણ થઈ ગયું હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ચલાવીશું કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાઓ પછી અસમતા છે એ પણ તમને આવડશે પછી એક ક્રમચે સંચય આવશે એ સારું ચેપ્ટર છે એનો પ્રશ્ન જીમાં ફરજિયાત પૂછાય છે અને દ્વિઘાત દ્વિપદી પ્રમેય આવે છે એટલે આપણા લેટેસ્ટ સુધીના 8 ચેપ્ટરો હોય છે આપણા 4 ચેપ્ટરો પૂરા થયા છે એટલે આને બરાબર ધ્યાન રાખવાનું એકાદ બે વખત ગણો એટલે તમને ફાવી જશે ઓકે આપણે આટલે સુધી રાખીએ છીએ ટેક કેર